चलो विद्यार्थी मित्रों, नमस्ते। जैन शिक्षण संकुल द्वारा आप सौनું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 5નું ગુજરાતી ભણવાના છીએ। એમાં આપણે બે પાઠ જોઈ ગયા, હવે આપણે ત્રીજો પાઠ મહેનતનો રોટલો એ ભણવાના છીએ। એમના લેખક છે પન્નાલાલ પટેલ। આગળના વિડિયોમાં આપણે પન્નાલાલ પટેલ વિશે વાત કરી હતી, એમના પરિચયની વાત કરી હતી, ત્યારબાદ પાઠનું પ્રસ્તાવના જોઈ હતી, આપણે થોડોક પાઠ પણ પઠન કરતા ગયા હતા અને જોડે જોડે સમજતા ગયા હતા। હવે આજે આપણે પાના નંબર આવ્યા છીએ 10। પાના નંબર 10 ઉપર આપણે છેલ્લી લીટી આવ્યા હતા। પહેલાં આપણે છેલ્લી લીટી જોઈએ તો મોચીએ જોયું તો એ પેલા સાધુ જ હતા। તેણે સાધુને કહ્યું, ઓજાર બગાડી ગયા હતા એ જ ને તમે સાધુ મહારાજ? શું કહે છે કે પેલા સોનાના બધા સાધનો જે હતા એ બધા સોનાના પેલા સાધુ કરીને ગયા હતા, એટલે એને પેલા મોચીને એમ કે આ તો જૂના છે, એને પિત્તળ લાગતું હતું, એટલે કહે છે કે તમે પેલા મારા સાધનો બધા જૂના કરીને બગાડીને ગયા હતા એ જ તમે સાધુ મહારાજ ને? એટલે સાધુને નવાઈ લાગી। શું થાય છે? એમને નવાઈ લાગે છે, એમને તો હતું પોતાને ઓળખતા જ મોચી ભગત શું કરે છે, પગે પડશે। એને એવું હતું કે મોચી ભગત છે પગે પડશે મને અને માન પાન કરશે, એટલે મોચી પેલા સાધુને એવું લાગ્યું, પણ ખરેખર શું થયું અલગ જ, એને કીધું માનપાન કરશે અને ઘણો બધો આભાર માનશે, આભાર માનશે, પણ એને બદલે આ માણસ તો પોતાનો ઠપકો આપતો હતો। શું કરતો હતો? ઠપકો આપતો હતો। સાધુને વહેમ પડ્યો, એટલે કે સાધુને વહેમ પડ્યો, વહેમ પડવો એટલે શંકા ગઈ કે આ બિચારો સોનાને પિત્તળ ધારી બેઠો લાગે છે, એને શંકા ગઈ કે આ કંઈક અલગ વસ્તુ ધારી બેઠો છે, નહીતર આવું કરે નહીં, એટલે કે જે સોનાની વસ્તુ હતું, સોનાનું જે મેં સાધનો બનાવ્યા હતા, ઓજારો બધા સોનાના કરી આપ્યા હતા, એ પિત્તળના થઈ ગયા હોય એવું એમને લાગે છે। તેમણે કહ્યું મોચી ભગત, શું કહે? તેમણે કહ્યું મોચી ભગત, ઓજાર બગાડ્યા નથી, સોનાના બનાવ્યા છે। એ શું કહે છે કે મોચી ભગત, જે મેં ઓજારો બનાવ્યા એ બધા સોનાના છે, કે મેં બગાડ્યા નથી, કે ક્યાં છે એ? એટલે પેલો સાધુ મહારાજ પૂછે છે ક્યાં છે, નાખી તો નથી દીધા ને, એમ કે ફેંકી તો દીધા નથી ને? મને ખબર છે મહારાજ, સોનાના છે, પણ એ સોનું મેં મારા બાવડાના બળથી ઓછું મેળવ્યું છે। સાધુ કહે, મોચી ભગત કહે છે કે મને ખબર છે મહારાજ, સોનાના છે, પણ મેં સોનું મારા બાવડાના બળથી મેળવ્યું છે, ઓછું મેળવ્યું છે, આવું મફતનું સોનું શું કરવું છે? જો પેલા મોચી ભગત કહે કે આવું મફતનું સોનું છે એ મારે શું કરવું છે, કારણ કે ઈમાનદાર હતો ને મોચી ભગત, છે પ્રામાણિક, ઈમાનદાર અને સ્વાશ્રય હતો, એટલે કે મહેનત વગરનું કઈ વસ્તુ લેવાય નહીં। એ પડ્યા ખૂણામાં, શું કહે છે કે એ ખૂણામાં પડ્યા છે તમે પાછા લઈ જાઓ, કે એ ખૂણામાં પડ્યા છે તમે પાછા લઈને જાઓ। સાધુએ મોચીને શિખામણ આપતા કહ્યું મોચી ભગત તમને કશી ગમ, સાધુએ મોચીને શિખામણ આપતા કહ્યું મોચી ભગત તમને કશી ગમ નથી, ગમ નથી એટલે તમને કાંઈ સમજ નથી કે સોનું વેચીને પૈસા બનાવો ને મજા કરો, એ કહે છે કે તમે સોનું બનાવી અને પૈસા બનાવીને મજા કરો, આ કાચી દુકાનને પાકી કરો। સાધુ છે મોચીને એમ કહે છે કે તમે આ સોનું વેચી દો અને પૈસા બનાવો ને મજા કરો અને કાચી દુકાન છે એ પાકી બનાવો અને કામ કરનાર માણસો રાખી લ્યો અને તમે કે બેઠા બેઠા ખાઓ અને લહેર ઉડાવો, લહેર ઉડાવો એટલે જલસા કરવા મોજ કરો એમ,
એટલે પેલા સાધુ મોચી ભગત મોચીએ પૂછ્યું, ભગવાને હાથ પગ આપ્યા છે એને શું કરું મહારાજ? કે મોચી શું કહે છે પેલા સાધુ મહારાજને, કે ભગવાને આ હાથ પગ આપ્યા છે એને શું કરું મહારાજ? નવાઈ ભરી આંખે સાધુ તો મોચી ભગત સામે તાકી જ રહ્યા, એટલે નવાઈ ભરી આંખે એટલે આશ્ચર્યચકિત થઈ આ સાધુ મોચી ભગત સામે એકી આંખે આંખ પટાપટ પટાવા વગર એટલે એકી આંખે તાકીને જોઈ રહ્યા. મોચીએ કહ્યું, સાધુ મહારાજ, ભગવાને હાથ પગ કંઈ બેઠા બેઠા ખાવા માટે નહીં, કામ કરવા આપ્યા છે. શું કહે છે મોચી? મોચી સાધુ મહારાજને સમજાવે છે કે ભગવાને આપણને જે હાથ પગ આપ્યા છે ને એ આપણે કંઈ ખાવા માટે બેઠા બેઠા ખાવા માટે નહીં, પણ કામ કરી કરીને જે પૈસા મળે એ કામ કરવા માટે આપ્યા છે. કામ કરી અને પછી ખાવું જોઈએ, કે મહેનત કરેલું જ ખાવું જોઈએ. આપણે પાઠ છે એમનું નામ જ છે ને, એનું શીર્ષક જ છે મહેનતનો રોટલો. આ સાંભળી સાધુ બોલ્યા, મોચી ભગત સાચી વાત છે. શું કે આ સાંભળી સાધુ બોલ્યા, મોચી ભગત સાચી વાત છે, ભગવાને કામ કરવા જ હાથ પગ આપ્યા છે, હવેથી હું પણ હાથે કમાઈને જ ખાઈશ ને તમારા જેવો જીવનનો સાચો આનંદ મેળવીશ. જો આપણને સાચો આનંદ મેળવો હોય તો આપણે જાત મહેનતથી કરેલી જે વસ્તુ આપણે ઘરમાં વસાવીએ અથવા ખાઈએ તો જ આપણને આનંદ મળે, બરાબર? સાધુ કોઈ ઊંડા વિચારમાં પડી ગયા હતા. પોતાના કામે વળતા મોચીએ સાધુને પૂછ્યું, કેમ ઊંઘા થઈ ગયા? સાધુએ ઊંડો વિચાર કરવો એટલે આપણને આ રૂઢિ પ્રયોગમાં પૂછાઈ શકે, ઊંડા વિચારમાં પડવું એટલે કે આમ વિસ્તૃત એને જવાબ મેળવવો, કે આપણે પોતાના કામે વળતા મોચીએ સાધુને પૂછ્યું કે કેમ ઊંઘા થઈ ગયા સાધુ મહારાજ. એટલે સાધુ કહે છે કે એમ ઊંઘો થઈ ગયો નથી, પણ વિચારમાં પડી ગયો છું, કે વિચાર કરું છું કે હું ઊંઘો થયો નથી. શા વિચારમાં પડી ગયા છો મહારાજ? શું કહે છે કે મહારાજ તમે ક્યાં વિચારમાં પડી ગયા છો? મેં તમને કહ્યું એ કંઈ ખોટું છે? જો મોચી ભગત કહે છે મેં તમને જે કીધું એ કંઈ ખોટી વાત છે? તમારી વાત નથી મારી વાત છે, સાધુ કહે છે. સાધુએ મોચી સામે ગંભીર ભાવે જોઈને કહ્યું કે તમારી વાત નથી મારી વાત છે. હું પણ નાનું મોટું તપ તો કરું છું, મારી પાસે સોનું બનાવવાનું સાધન છે, છતાં મેં એનો ઉપયોગ મારી જાત માટે કદીએ કર્યો નથી. ભિક્ષા માંગીને પેટનો ખાડો પૂરું છું, પણ આજે તારી આ ભિક્ષાનો જે ગર્વ મારામાં હતો તે પણ ગાળી નાખ્યો છે. આજથી તમે મારા ગુરુ ને આજથી હું તમારો શિષ્ય. શું કહે છે કે સાધુ મહારાજ એમ કહે છે કે તમારી વાત નથી મારી વાત છે, કે હું નાનું મોટું કે તપ કરું છું, પણ જે મારી પાસે સોનું બનાવવાનું સાધન છે છતાં મેં એનો ઉપયોગ મારી જાત માટે ક્યારેય કર્યો નથી. સાધુ મહારાજ એવું કહે છે કે મારી પાસે એવું વચન એમની પાસે એવું છે, સોનું બનાવવાનું સાધન છે, પણ મારી પાસે કે મેં એનો ઉપયોગ ક્યારેય કર્યો નથી, કે આજથી હું પણ એવો નિર્ણય કરું છું, નક્કી કરું છું કે આજે તારી આ ભિક્ષાને જે ગર્વ મારામાં હતો તે પણ ગાળી નાખ્યો છે, આજથી તમે મારા ગુરુ ને આજથી હું તમારો શિષ્ય. કે તમે મારા ગુરુ ને આજથી શું કહે છે કે હું તમારો આ દાખલો યાદ કરીને મારા ગર્વને ધોતો રહીશ, એટલે કે શિષ્ય હોય એવું કહે ને, એટલે કે આજથી હું તમારો શિષ્ય, એટલે કે હું તમારો આ દાખલો યાદ કરીશ ને મારા ગર્વને ધોતો રહીશ. મોચી કામ કરવું ભૂલી ગયો અને સાધુની પીઠ પાછળ જોતો જ રહ્યો અને કામે વળતા બબડ્યો, આપ ખરા સાધુ. શું કે મોચી કામ કરવાનું ભૂલી જાય છે અને સાધુની પીઠ પાછળ જોતો રહી ગયો અને કામે વળતા બબડ્યો, એટલે કે કામે કામ કરતા કરતા બબડ્યું, એટલે બોલે છે કે તમે સાધુ સાચા સાધુ છો, બરાબર? આ મહેનતનો રોટલો આ બોધ પાઠ આપણે આજે
પૂરો થાય છે આવતીકાલ, સોરી આગલા વિડીયોમાં આપણે આમની ચર્ચા કરીશું. શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગો, ભાષા સજ્જતા વિશે આપણે આગલા વિડીયોમાં જોશું. અસ્તુ.